સાલો આવ્યો નહીં હજી, એડ્રેસ તો અહીંયાનું જ આપ્યું. યા બોલાવ્યો છે મને તો કેમ, ક્યાં બોલાવું? આ તારી ઘરે આવીને બેસો તો થશે એવું લાગે છે હવે. હા ના 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 એવું નથી. તો એમને આ ઇમરજન્સી તમે ફોન કરીને અહીંયા બોલાવ્યો એટલે પૈસા ક્યારે આપવાનો છે? આ એક વર્ષ થયું, 8 મહિનાના વાયદે લઈ ગયો હતો ને, પૂરેપૂરા 30 લાખ રૂપિયા આપ્યા છે. જો આ બધું લખાણ મારી પાસે છે, તારા ઘરના ડોક્યુમેન્ટ્સ પણ મારી પાસે છે. એટલે જો કંઈ પણ ચેન જાળા કર્યા વગર ચૂપચાપ મને મારા વ્યાજના પૈસા અને મારા રોકડા આપ. ચાલ એવું છે કે હું તમને વ્યાજ તો રેગ્યુલર આપતો જાઉં છું, પણ છેલ્લા 2 મહિના થઈ ગયા, આ 2 મહિનાનું વ્યાજ નથી પહોંચ્યું, અને એટલા માટે જ મારે તારી પાસે આવવું પડ્યું છે. એમાં એવું છે કે હું તમને વ્યાજ પણ સમયસર આપી દઈ, પણ થયું એવું છે કે મારો છોકરો જ્યાં બહાર ગયો છે ત્યાંથી વ્યવસ્થિત સેટ નથી થયો, જોબ એની ચાલુ નથી થઈ, માટે થોડું અટવાઈ ગયું છે. તને શું લાગે છે? હબાનું કાઢીને તું બચી જઈશ એમ? અરે ના ના, હું તને જવા દઈશ એમ? ના એવું નથી. તારા મનમાં જે કઈ પણ હોય ને કાઢી નાખજે. હા શાંતિથી વાત કરું છું એનો મતલબ એ નથી કે તારી વાતોમાં આવી જઈશ. મને મારા રૂપિયા સાથે મતલબ છે, મારા માલ સાથે મતલબ છે. ચાલ મારા રોકડા ઢીલા કર, મારે કોઈ બાનું નથી સાંભળવું. ના હું તમને શું કહું છું, તમારા પૈસા હું દૂધે ધોઈને પાછા આપી દઈશ. કહ્યું હતું ને તને, આવ્યો હતો ત્યારે ચોખવટ કરી હતી કે અહીંયા મારા નીતિ નિયમ ચાલશે. 2 મહિના લેટ કર્યું છે, 3% વ્યાજ વધારે આપવાનું થશે. 8% હતું ને, 11% લઈ. અરે ખાસ એમાં વધારો નહીં કરો પ્લીઝ, હું તમને આપી દઈશ તમારા પૈસા, 1 રૂપિયો મારે નથી રાખવો તમારો, પણ પ્લીઝ તમે આ ટકાવારી વધારીને વધારે મને નીકળ્યો ને. હા તું પણ બીજા બધા જ માણસોની જેવો નીકળ્યો. હા જ્યારે લેવા આવ્યો હતો ત્યારે હાથ જોડતો હતો, ભીખ માગતો હતો, અને હવે દાદા થઈ ગયો. કારણ કે પૈસા તારી પાસે છે, અને તને શું લાગે છે કે તું મને આજીજી કરી કરીને બચી જાય છે? અરે હાથ પગ તાટિયા બધું તોડાવી નાખીશ. ને ખાસ સાંભળ્યું છે કે તારા ઘરમાં તારી પત્ની પણ છે, અવાર નવાર શાકભાજી લેવા બહાર જાય છે. એટલે હું શું કરી શકું અને શું નહીં એ તું જાણે છે ને. અરે ના ના એવું કઈ તમારે કરવું જ નહીં પડે. હું શું કહું છું, ના ના તારે કઈ કહેવાનું નથી, હવે તો મારે કરવાનું છે. હાથમાં ખડિયાળ, સ્માર્ટ વોચ. ચાલ કાઢ, ચાલ 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 ઢીલું કર, ચાલ પૈસા આવે ત્યારે લઈ જજે. ચાલ કાઢ ફોન, ફોન પણ છે ને. ચાલ લાવ ફોન. અરે ફોન ફોન લાવ, ચાલ ઢીલો કર, ચાલ. વેરી ગુડ. પણ મારું બીજું કઈ સોનું ચાંદી કઈ નથી? વાંધો નહીં, હા 2 મહિનાનો સમય આપ્યો હતો તને, પણ હવે માત્ર 15 દિવસ, 15 દિવસનો સમય આપું છું. આ 15 દિવસમાં મને રૂપિયા પહોંચી જવા જોઈએ, નકર આ મોબાઈલ ને આ ઘડિયાળની જેમ તારું ઘર ને પછી તારી પત્ની, યાદ રાખજે. અરે નાના તમે પણ સાંભળો તો. શું કરું, પૈસા લેતી વખતે પણ મને જરા વિચાર ન આવ્યો કે આની પાસેથી હું શું કામ પૈસા લઉં છું. શું થશે હવે, બહુ ઓછો છે. કટ શું કામ કરી નાખતો છે, વાત શું કામ કરવા નથી માંગતો? કરો, 2-3 વાર કરો, જ્યાં સુધી એ ફોન રિસીવ ન કરે ને ત્યાં સુધી કરો.
હેલો દેવે, હા બોલો. અરે શું દીકરા, તું ફોન પર વાત નથી કરતો, ફોન કટ કરી નાખે છે. કેટલા ટાઈમ સુધી તારી સાથે વાત નથી કરી મેં, કેટલા દિવસે. તારી મમ્મી કેટલી ચિંતા કરે છે તને ખબર છે? અરે પપ્પા, તમને ખબર નથી પડતી કે હું એકવાર ફોન કાપું તો કંઈક કામમાં આવે. ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન. તમારો ફોન ના ઉપાડું તો મમ્મી ઉપર. તમે તમે બંને ફોન કરો છો તો હું ફ્રી થઈશ તો ફોન કરું સામે, એટલે ખબર ન પડે. આ ફોન કટ કરું છું તો કંઈક ઇમ્પોર્ટન્ટ કામમાં આવીશ ને. પણ બેટા, તે છેલ્લા વર્ષ સવા વર્ષની અંદર ફક્ત 4-5 વખત તમારી સાથે વાત કરી. એટલો બધો તો તું શું બિઝી છે કે અમારી સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી તારી પાસે? હું છે ને અહીંયા ભણવા આવ્યો છું, અને ભણવાની સાથે સાથે અહીંયા ધંધો પણ કરવો પડે. દેવેન, મારી વાત સાંભળ બેટા. જો તું ભણવા ગયો છે ખબર છે, પણ અહીંયાથી ઘણા છોકરાઓ ભણવા જાય છે, પણ તું તો અમને ફોન નથી કરતો, અમારો ફોનનો જવાબ નથી આપતો. તને ખબર છે આ લેણી આ તો તારા પપ્પાના માથે બેસીને પાંડવ કરે છે એમ કહું ને તો ચાલે. લેણી આ તો કોણ લેણી આ તો? તને આ વિદેશ મોકલવા માટે તારા પપ્પાએ તને વિદેશ મોકલવા માટે જે મેં પૈસા લીધા હતા ને, એ લેણિયાતની વાત કરે છે તારી મમ્મી? તો વિદેશ મોકલવા માટે તમે પૈસા લીધા હતા ને, મને પૂછીને લીધા હતા. પણ બેટા, પૈસા તો ચૂકવવા પડે ને. તે જ કહ્યું હતું ને કે પપ્પા બધું હું 2 વર્ષમાં સરખું કરી દઈશ. હવે તારા પપ્પા ક્યાંથી લાવે રૂપિયા? જો જ્યારે મેં તમને કીધું હતું ને, ત્યારે તમે સાફ સાફ ના પાડી દીધી હતી. અને મેં એમ પણ કીધું હતું કે તમારે કરવું હોય તો એડજસ્ટ કરો, નહીતર હું મારી રીતે એડજસ્ટ કરીને વિદેશ જતો રહીશ. એડજસ્ટ કરવાનું કીધું તું? કોઈની પાસેથી ઉછીના લેવાનું નહોતું કીધું? ઉછીના નથી લીધા બેટા, વ્યાજે લીધા છે. એ પણ 8% વ્યાજે લીધા છે. વ્યાજે લેવાનું મેં કીધું તું તમને. પણ જે હોય એ તું ખાલી અત્યારે જે તારા પપ્પાએ લીધા છે એ મોડી મુકાવી દે ને, એટલે વાત થાય પૂરી બેટા. હા તો તમે લીધા હતા ને, હે તો તમે ચૂકવી દો ને. ચલો મારે મોડું થાય છે, હું મૂકું છું ફોન. સાંભળ દેવેન, દેવેન રિચા, તમે મને તમે ચિંતા નહીં કરો, તમને પરસેવો થાય છે. જુઓ બધું સારું થઈ જશે. ધર્મેશ, ઘરમાંથી પણ તમારે બહાર કાઢી. હવે હવે તમે ગભરાવો નહીં, બધું સારું થશે. હવે કઈ મને કઈ સમજો નહીં, સમજ નથી પડતી. 15 દિવસમાં આટલા બધા પણ શું રસ્તો, 15 દિવસમાં આટલી મોટી રકમ? મને જોવામાં કઈ દેવે, દેવે આવી ઇન્ડિયામાં આવી ગયો છે ને, મને ખબર પણ નહી. હે ભગવાન, શું કરું? જાણે ને સાહેબ, મને અહીંયા શું કામ બોલાવ્યો છે સમજાતું નથી. આ વ્યાજ તો સમયસર ચૂકવી ગયો હતો અને ફોન છોડાવી ગયો હતો, કઈ નહીં. હવે આવે પછી જ ખબર પડશે. બોલો શું કામ બોલાવ્યો છે?
જુઓ તમને વ્યાજ તો જે બાકી હતું બધું પૂરું કરી દીધું છે, એટલે તમને કહેવા આવ્યો છું કે તમે જે મોટા પૈસાની માગણી કરો છો એમાં થોડી મને રાહત આપવી પડશે તમારે. રાહત અને મારા પૈસા જે તારે આપવાના છે એમાં તને આપું એમ? શું વાતો કરે છે, ખબર પડે છે કઈ? હા, મને જેને મારા પૈસા સમયસર જોઈએ, મેં તને કહ્યું હતું ને કે તને મહિના દિવસનો સમય આપ્યો છે, તો હવે મને મારા વ્યાજના રૂપિયા મળી ગયા છે, પણ મને મારી રકમ જે મેં તને મુદ્દલ આપી હતી ને એ 30 લાખ રૂપિયા મને આપવા જ પડશે. જો તમે મારી વાત સાંભળો, એમાં એવું છે કે મારી ઘણી એવી મજબૂરી છે કે હું તમને એક સાથે એટલા પૈસા નહીં આપી શકું. ના ના, આ દર વખતે આવીને તારી મજબૂરીની વાતો કરે છે ને. શું મજબૂરી છે બોલ ને, શું મજબૂરી શું છે તારી? આજે કહી દે ને એટલે ખબર પડે મને કે આ પૈસા શું કામ નથી આપી રહ્યો. મારા દીકરા માટે મેં તમારી પાસેથી પૈસા લીધા હતા, એને મેં વિદેશ ભણવા મોકલ્યો, અને છેલ્લા 1.5 થી 1.5 વર્ષથી મારી સાથે સુધા નથી કરતો એ છોકરો. સાંભળવાનું તો હતું પણ અમારી સાથે વાત નથી કરતો ને. છેલ્લે વાત કરી તો મને કહી દીધું હતું કે તમે પૈસા લીધા છે તો તમે ચૂકવો, હું તમને ક્યાંથી આપવાનો? મારી સાથેનો બધો વ્યવહાર એને તોડી નાખ્યો છે. જો આ બધી બાબતમાં હું કંઈ ના કરી શકું. આ સમજુ છું કે તમારા દિલ ઉપર શું થતું હશે, પણ આમાં આવું જ થાય. આ દીકરાઓ માટે જે કંઈ પણ કરીએ ને, એ દીકરો કપાતર પાકે તો આવું જ કરે. તમારે અડવાનું બંધ કરો, મને મારા રૂપિયા તો જોઈશે, કારણ કે મેં તમને મારા રૂપિયા નથી આપ્યા. હા, હું પણ કોઈ જગ્યાએથી રૂપિયા માગીને આપ્યો હતો, તમને ખબર છે ને, આપણે ગયા હતા મારા અડ્ડા ઉપર, ત્યાં વહીવટ થયો હતો, તો મારે પણ એ વ્યક્તિને પૈસા તો આપવા જ પડશે ને. માની લઉં કે 2 દિવસ વધારે ઓછા કરાવી શકું, પણ પછી એક સમય તો એવો આવશે જ તે કે તમારે મને પૈસા આપવા પડશે. જુઓ, આમાં હું પણ કંઈ ના કરી શકું, મારા હાથમાં કંઈ નથી. તમારી હું સમજુ છું, પણ તમારી કરતા મારી મજબૂરી ખૂબ વધારે છે, કેમ કે અત્યારે મારી પાસે એવું કોઈ વસ્તુ પણ નથી કે હું વેચીને તમને તમારા પૈસા આપી શકું. એટલે પ્લીઝ તમે થોડી મહેરબાની, હું મારી તૈયારીમાં જ છું, જાતે થોડા ઘણા જેવા પૈસા મળે એ બધા પૈસા હું તમને આપતો રહીશ, અને હું જલ્દીથી જલ્દી તમારા ઋણમાંથી ચૂકતે થવા માંગુ છું. ભાઈ હાથ નહીં જોડો, આ તમારી આંખોના આંસુ અને મને ફીલ થયું, પણ મને માફ કરજો, સોરી. આ તમારું જે મકાન તમે મને ગીરવે આપ્યું હતું ને, એ મકાન વેચવું પડશે, હું રિસ્ક ના લઈ શકું. ના ના, હા હું રિસ્ક ના લઈ શકું, સોરી. તો તમે મારું મકાન કાઢી લાગે, મારો હાસરો વયો છે, જતો રહીશ કે આ મારો પત્રી સાથે રહીશ કે? પોલીસ કેસ કરો ને, આ તમારા દીકરાએ તમારી સાથે ફ્રોડ કર્યું છે, અને આમ પણ જો એવું ના કરી શકો ને તો કોઈ મારા જેવા માણસને સોપારી આપી દો અને મોકલો વિદેશ, સાલાના ઠાઠિયા તોડીને તમારા હાથમાં આપી દઈશ. તમારી પાસેથી ન ચૂકવી શકું એટલા ઊંચા વ્યાજે પૈસા લીધા, અને હવે એ છોકરાએ જ મારી સાથે વ્યવહાર તોડી નાખ્યો. શું કરું ભાઈ, હવે હું પણ મજબૂર છું, તમે જે કરશો એકવાર નુકસાની કરી હતી, બીજું શું હું કમાઈ લેશ બીજે ક્યાંકથી. આ તમારા જેવા મા બાપ ની આતડી ડુભાવીને પૈસા કમાવા નથી માંગતો, હું કરી લઈશ એડજસ્ટ, પણ જો મકાન જશે તમારે તમારા રહેવાની વ્યવસ્થા કરવી પડશે,
આ તમારે જે કરવું એ કરી લો, હું જાઉં છું, મને રજા આપો. હા ચાલો, જય શ્રી કૃષ્ણ.